દેશ અને દુનિયામાં ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક કરી એક ઇતિહાસ રચ્યો છે ત્યારે બગસરા નગરપાલિકા દ્વારા મામલતદારના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમના ઉદ્ઘાટક રશ્વિનભાઈ ડોડિયાની ઉપસ્થિતિમાં સર્જિકલ સ્ટ્રાઇક ડેની ભવ્ય ઉજવણી મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી જેમાં એનસીસી નેવી સહિતના કેડેટોએ પરેડ અને સલામી આપી હતી આ ઉજવણીમાં બગસરા પંથકમાં સેનામાં શહીદ થનાર જવાનોના પરિવારોને તથા સેનામાં નિવૃત્ત થનાર જવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું તેના ઉપલક્ષમાં જે કાર્યક્રમ ખાસ કરીને ધ્યાન આપી અને એને સહાનુભૂતિ એના પરિવારને સહાનુભૂતિ અને એના અનુલક્ષીને પૂરો અને વિદ્યાર્થીઓની અંદર દેશ પ્રત્યે ભક્તિભાવ ઉત્પન્ન થાય એને ઉપલક્ષીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રિન્સિપાલ તેમજ ગ્રામના નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત મહેમાનોએ ખૂબ સારી રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને વિવિધ કાર્યક્રમોની રચનાઓ કરી અને પરેડનું ખૂબ સારી રીતે આયોજન કર્યું અને જે શહીદ પરિવારો સારી રીતે સન્માન આપી અને એને સદભાવના આપેલી હતી તારીખ 29 સપ્ટેમ્બર 2018 ના રોજ આરએસ મેઘાણી હાઈસ્કૂલમાં શહીદોના 3 શહીદો જે બગસરા તાલુકાના હતા તેના નિમિત્તે બગસરા હાઈસ્કૂલમાં એનો પ્રોગ્રામ રાખ્યો હતો જેમાં નગરપાલિકાના ઘણા લોકો હાજર હતા એનસીસીના ક્રેડિટોએ ડ્રિલ ટેસ્ટ આપી ત્યાર પછી નેવીના ક્રેડિટે ફ્લોટિંગ કર્યું છે અને તે પછી કાર્યક્રમ યોજાયો છે શહીદોના પરિવારને સિલ્ક શાલ ઓઢાડીને અને ફૂલ આપીને તેનું સન્માન કરવામાં આવ્યું જ્યારે રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ સર્જિકલ સ્ટ્રાઇક ડેની ઉજવણી કરી હતી આ દિને શહીદોની ગૌરવ ગાથાને વિદ્યાર્થીઓએ વર્ણવી હતી સર્જિકલ સ્ટ્રાઇકને આજે 2 વર્ષ થયા 29 સપ્ટેમ્બર 2016 દિવસે સર્જિકલ સ્ટ્રાઇક થઈ હતી અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકદમ બોલ્ડ સ્ટેપ લઈને પાકિસ્તાનના એના ઘરમાં ઘૂસીને ઘણા બધા આપણા સોલ્જરોએ બહુ જ બહાદુરી બતાવી અને ખૂબ સરસ રીતે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી બીજા દિવસે જ્યારે ન્યૂઝ આવ્યા ત્યારે આખા ભારતમાં એક સનસની ફેલાઈ ગઈ હતી આ દિવસને યાદ કરીને આપણા જવાનોના શૌર્યને બિરદાવીને સર્જિકલ સ્ટ્રાઇક ડે મનાવવાનું નક્કી કર્યું છે અને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ હોલ ખાતે વિદ્યાર્થીઓને સાથે એક સંવાદ માટે મનનભાઈ ભટ્ટ જે નેવીમાં ઓફિસર રહી ચૂક્યા છે એમના દ્વારા આજે સરસ મજાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મનનભાઈ સાથે અને